જામજોધપુરના ભાજપ આગેવાન તથા વોર્ડ નંબર 3ના કોર્પોરેટર 51 વર્ષીય ગોવિંદભાઈ કરશનભાઈ પરમારનું કોરોનાથી મૃત્યુ થયું છે. તેઓ થોડા દિવસ પહેલા અકસ્માતનો ભોગ બન્યા હતા. ધ્રાફા નજીક સ્કૂટર સ્લીપ થયા પછી સારવાર માટે તેઓ જીજી હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યાં પ્રથમ આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર પછી તેઓ કોરોના પોઝિટિવ હોવાનું જણાવી તેમને કોરોનાના વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. દરમિયાન ગોવિંદભાઈએ ગઈકાલે રાત્રે પોતાના પુત્રને મોબાઈલ કર્યો હતો. મને અહીંથી લઈ જાઓ, નહીંતર આ લોકો મને મારી નાખશે. ગોવિંદભાઈએ ફોનમાં આવી વાત કહી હોવાનો દાવો તેમના પરિવારે કર્યો છે. આજે સવારે ગોવિંદભાઈનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું, જેને પગલે તેમના પરિવારે ગોવિંદભાઈનું મૃત્યુ કોરોનાથી ન થયું હોવાનો આક્ષેપ કરી તેમના શબનું અન્ય સ્થળે પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી હતી, તેમજ ગોવિંદભાઈનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સમગ્ર ઘટનાથી હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ છે. આ મુદ્દે શેઠ વડાળાના સંબંધિત પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે. છેલ્લા અહેવાલ મુજબ સાંજ સુધી આ પ્રકરણમાં પરિવારના વિરોધને કારણે મૃતકની અંતિમ વિધિ થઈ શકી ન હતી. એને અહીંયા લઈ ગયા, અમને કોઈ જવા દીધા. અહીંયા શું કર્યું નહીં અમને કઈ ખબર છે. શું માંગણી? શું માંગણી? તો અમારે રિપોર્ટ કરાવવો છે. રિપોર્ટ પાકો કરાવવો છે. તમે બોડી નહીં સ્વીકારો શા માટે? શા માટે? અમને શંકાસ્પદ છે બધી, ઈ માટે શંકાસ્પદ છે. અમને કોઈ જાતની મંજૂરી જ નથી આપી અમને અહીંયા લઈ જવાની કે કઈ બહાર લઈ જવા છે. અમારે કઈ કોઈની ગરવા જ નહીં. હમો પોલીસ કેસ કરશો અમારી માટે એવું અમને કીધેલું છે. ધાકધમકી આપેલી છે ડોક્ટરો. એમને શું બાઇક સ્લીપ થી શું ઘટના શું બની? બાઇક સ્લીપ થી પડી ગયા હતા. એકટીવા સ્લીપ થઈ હતી અને પડી ગયા હતા. એમાં એને ફ્રેક્ચર થઈ ગયું હતું. સુવાસ લઈ શકતા નહીં. 8 દિવસ પછી કે કોરોના છે હોસ્પિટલમાં એડમિટ કર્યા પછી 8-9 દિવસ પછી. જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે તંત્રના બધા પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. શહેરમાં આજે કોરોનાના નવા 95 કેસ નોંધાયા છે. શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ 10 કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં કુલ 105 કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાં હવે નિયમિત 100થી વધારે કેસ સામે આવી રહ્યા છે, જે કોરોનાના બેકાબુ સંક્રમણના પુરાવા સમાન છે. શહેરમાં હોસ્પિટલમાંથી આજે કોરોનાના 98 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી પણ 9 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જામનગરના અગ્રણી રઘુવંશી પરિવારમાંના એક એવા ચોટાઈ પરિવારમાં કરુણાંતિકા સર્જાઈ છે. થોડા દિવસ પહેલા સમગ્ર ચોટાઈ પરિવારનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની સારવાર દરમિયાન થોડા દિવસ પહેલા જ પરિવારના વિનુભાઈ તથા મનુભાઈના મૃત્યુ થયા હતા. ત્યાર પછી હરેશભાઈ ચોટાઈનું પણ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવાર પર વજ્રઘાત થયો છે. હરીશભાઈ રઘુવંશીઓ તથા સમગ્ર સમાજમાં સેવાભાવી ઉમદા વ્યક્તિ તરીકે ખ્યાતિ ધરાવતા હતા. સંકટ અને દુઃખના સમયે લોકોની પડખે ઉભા રહેનારા હરેશભાઈની વિદાયથી તેમના બહોળા મિત્ર વર્તુળમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. એક જ પરિવારના 3 ભાઈઓના કોરોનાથી મૃત્યુ થયાની આ કરુણાંતિકા કદાચ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં એકમાત્ર ઘટના છે. જામ્યુકોની સામાન્ય સભામાં ચીફ એકાઉન્ટન્ટ જિજ્ઞેશ નિર્મળે ખોટા જવાબો આપ્યા હોવાનો આક્ષેપ વિપક્ષે લગાવ્યો છે. આ અંગે વિરોધ પ્રગટ કરવા તથા વિવાદિત ચીફ એકાઉન્ટન્ટ વિરુદ્ધ તપાસની માંગ સાથે પૂર્વ વિપક્ષી નેતા મેદાને પડ્યા છે. કોર્પોરેટર તથા પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજીએ સમગ્ર મુદ્દે કમિશનરને આવેદન પાઠવ્યું હતું. ઉપરાંત કમિશનર કાર્યાલયે ધરણા પણ કર્યા હતા. ધરણામાં કોર્પોરેટર જેતુનબેન રાઠોડ, નીતાબેન પરમાર ઉપરાંત આગેવાન હાજી રિઝવાન જુનેજા પણ જોડાયા હતા. જામનગરની બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થી આશીષ નારણભાઈ મંઘાએ ગુજકેટની પરીક્ષામાં 120માંથી 115 ગુણ મેળવી 99.99 PR મેળવ્યા છે. ઉપરાંત ગણિતમાં 40માંથી 40 ગુણ પ્રાપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે આશીષે ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં પણ સાયન્સમાં 99.99 PR મેળવ્યા હતા. આ ઉપરાંત સ્કૂલના અન્ય વિદ્યાર્થી મહેતા પ્રશીલે પણ ગુજકેટમાં ગણિતમાં 40માંથી 40 ગુણ મેળવવાની સાથે 99.79 PR મેળવ્યા છે. સ્કૂલના સાર્થિક માંગરોલિયાએ ગુજકેટમાં 99.60 PR મેળવ્યા છે. તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને તથા તેમના પરિવારને સ્કૂલના સંચાલક અશોકભાઈ ભટ્ટે અભિનંદન પાઠવ્યા હતા.